નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે બધા ખૂબ જ મહેનત કરી રહ્યા છો પ્રથમ સામયિક પરીક્ષા માટે, અને ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હતા સર કે તમે પ્રશ્નપત્ર મૂકો જે મોસ્ટ આઈએમપી પ્રશ્નવાળો છે કે જેથી અમે પ્રથમ સામયિક પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકીએ. તો જીઓ મિત્રો, આપણે વિદ્યાર્થીઓની જે પ્રકારે માંગ હતી એ માંગને પૂરી કરી રહ્યા છે કે પ્રથમ પરીક્ષા માટે, પ્રથમ સામાયિક પરીક્ષા માટે જે બોર્ડના વિદ્યાર્થીઓ છે કે એના માટે સરસ મજાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નવાળું પ્રશ્નપત્ર લઈને આવ્યા છે. અને આજે આપણે એ જ પ્રથમ પ્રશ્નપત્રની વાત કરવાની છે જેના આપણે અલગ અલગ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એની ચર્ચા કરીશું. તો મિત્રો, એમાં સૌથી પહેલાં આપણે વાત કરવા જઈએ તો મિત્રો, આપણે એમાં વાત કરીએ પ્રશ્નપત્ર એકની અંદર વિભાગ એ, કે જે એમસીક્યુ પ્રકારે હોય છે, એમાં વાત કરીએ 10 પ્રશ્નોની કે જે દરેક પ્રશ્નના એક એક ગુણ જોવા મળે છે. તો મિત્રો, એમાં આપણે વાત કરીએ વિભાગ એની અંદર પ્રથમ પ્રશ્નની કે જેનો છે નામ કે આર્થિક માહિતી અંગેની જે ડેટા સીરી છે કોણ તૈયાર કરે છે. કે આર્થિક માહિતી અંગેની ડેટા સીરી છે એ પ્રયોગશાળા, સંશોધન કેન્દ્ર અને સરકાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. તો મિત્રો, એનો જવાબ આવશે સી. બીજો પ્રશ્ન છે મિત્રો કે આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે. કે આકૃતિ દોરવી હોય તો કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવશે. તો મિત્રો, જવાબ આવશે એનો અહીંયા જવાબ બી, અસતત. કે આકૃતિ હોય તો જવાબ હંમેશા આવશે અસતત. તો મિત્રો, અહીંયા આપણે જે બે પ્રશ્નો જોયા મિત્રો, આવી જ રીતે તમે બીજા પ્રશ્નપત્રનું સોલ્યુશન તમારે જોતું હોય, મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોતા હોય કે તમારે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન જોતું હોય તો પણ તમને સરળતાથી પ્રાપ્ત થઈ જશે. તો આપણો જે વિડીયો છે મિત્રો, એ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક લિંક આપવામાં આવેલી છે. એ લિંકમાં જઈને તમે સીધા આપણી જે એપ્લિકેશન છે તેની અંદર જશો. તે એપ્લિકેશન બીજી રીતે તમારે મેળવવી હોય તો મેળવી શકો કે પ્લે સ્ટોરની અંદર જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામ તમે સર્ચ કરશો એટલે એપ્લિકેશન ઓપન થશે ઇન્સ્ટોલ કરવાની. અને જેવી ઇન્સ્ટોલ કરશો એટલે તમારી પાસે એક વેરિફિકેશન માટે મોબાઈલ નંબર માગશે. એ જેવું તમે વેરિફિકેશન કરો એટલે તમારી સમક્ષ એક પેજ ઓપન થશે. એ પેજની અંદર તમને અહીંયા નીચેના ભાગની અંદર સ્ટોર નામનું આઇકન દેખાશે. એ સ્ટોર નામના બટન પર તમે જેવું ક્લિક કરો એટલે ફરીવાર એક ઓપન પેજ થશે. અને પેજની અંદર તમે અલગ અલગ ધોરણ વાઇઝ આઇકન જોઈ શકો છો. એમાં તમારે ધોરણ 12 જોતું હોય તો ધોરણ 12 મળી રહેશે, ધોરણ 11 જોતું હોય તો 11, 9, 8, 10 આવી રીતે તમને અલગ અલગ ધોરણના આઇકન જોવા મળે, જેમાં તમારે એ ક્લિક કરવાનું એટલે તમને ચેપ્ટર વાઇઝ અલગ અલગ પ્રશ્નપત્ર જોવા મળશે, જેમાં સોલ્યુશન સાથે સંપૂર્ણ પીડીએફ ફાઇલ મૂકવામાં આવી છે. અને હરેક ચેપ્ટરના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો, એમનું સોલ્યુશન પણ ત્યાં મૂકવામાં આવેલું છે. તો આવી રીતે આપણી જે એપ્લિકેશન છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જઈને લિંક દ્વારા પણ તમે ઇન્સ્ટોલ કરી શકો છો, અથવા તો પ્લે સ્ટોરમાં જઈને પણ તમે આપણી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો. મિત્રો, આગળ વાત કરીએ હવે તો ત્રીજા પ્રશ્નની વાત કરીએ. આલેખ કે આકૃતિ જે છે એ આલેખ અને આકૃતિમાં એક્સ ધરી પર સામાન્ય રીતે શું દર્શાવવામાં આવે. તો મિત્રો, એમનો જવાબ આવશે સ્વતંત્ર ચલ, એટલે કે બી જવાબ આવશે, સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. ચોથો પ્રશ્ન છે મિત્રો કે જે કયો ખ્યાલ ગુણાત્મક છે. તો મિત્રો, એમનો જવાબ આવશે આર્થિક વિકાસ. જે આર્થિક વિકાસનો ખ્યાલ છે એ ગુણાત્મક ગણવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે મિત્રો, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય. તો મિત્રો, યાદ રાખજો હંમેશા માનવ વિકાસ આંકનું મૂલ્ય 0 લઈને 1 વચ્ચે જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, સતત અને સર્વગાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય કેવું જોવા મળે. તો મિત્રો, જ્યારે ભાવ સતત વધતા હોય ત્યારે નાણાંનું મૂલ્ય હંમેશા ઘટે છે. તો જવાબ આવશે આપણો એ, ઘટે છે. સાતમો પ્રશ્ન છે મિત્રો, નાણાકીય નીતિ ઘડવાનું કાર્ય કોના દ્વારા થાય, કોણ કરે. તો એમનો જવાબ છે કેન્દ્ર સરકાર, કે નાણાકીય નીતિ બનાવવાનું કામ કરશે કેન્દ્ર સરકાર. ત્યારબાદ વાત કરીએ આપણે મિત્રો આઠમો પ્રશ્ન કે પ્રધાનમંત્રી આવાસ યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવશે. તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરી મિત્રો, તો આવાસ યોજના એ 2015 અંદર શરૂ કરવામાં આવી હતી. તો એમનો જવાબ છે મિત્રો 2015, કે 2015 અંદર એની શરૂઆત કરવામાં આવી છે.
તો જ્યારે પણ તમને પૂછે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત ક્યારે થઈ, તો જવાબ લખવાનો 2015. ત્યાર પછીનો પ્રશ્ન છે, 2014માં ભારતમાં બાળ મૃત્યુ દર કેટલો હતો? 2014ની અંદર વાત કરી તો એમનો જવાબ છે 39, કે 2014માં 39 બાળ મૃત્યુ દર જોવા મળે છે. 10મો પ્રશ્ન છે, સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વર્ષના વ્યક્તિના વયજૂથનો સમાવેશ કરવામાં આવે? સક્રિય શ્રમના પુરવઠાની વાત કરી, કામ કરતા વ્યક્તિઓની વાત કરી મિત્રો, તો એમાં 15 થી લઈને 64 વર્ષના વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે. તો જવાબ આવશે મિત્રો આપણો બી, 15 થી લઈને 64. હવે મિત્રો આપણે વાત કરીએ વિભાગ બીની, કે જે ટૂંકમાં 1-2 વાક્યની અંદર જવાબ લખો એવી રીતે પ્રશ્નો પૂછાય છે. અને જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે મિત્રો 1 થી 6 ચેપ્ટરના, એ આપણે અહીંયા ઉલ્લેખ કરી. તો એમાં પહેલો પ્રશ્ન છે મિત્રો, એક જ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે કઈ આકૃતિ અનુકૂળ છે? યાદ રાખજો મિત્રો, એક જ પ્રકારની માહિતી હોય તો સાદી સ્તંભ આકૃતિ તૈયાર કરવામાં આવશે. પણ જો એવું પૂછીએ કે એક સમાન માહિતી હોય તો એમાં મિત્ર જવાબ ફરી જશે, એક સમાન હોય તો આવશે વિભાજિત અને બીજી આવશે વૃતાંશ. વિભાજિત અને વૃતાંશ. 12મો પ્રશ્ન છે મિત્રો, એક્સેલ વર્કશીટ શું છે? તો મિત્રો યાદ રાખજો, એક્સેલ જે વર્કશીટ છે એ આંકડાકીય જે માહિતી છે એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો એક પ્રોગ્રામ છે. 13મો પ્રશ્ન છે મિત્રો, CMIE નું પૂર્ણ સ્વરૂપ જણાવો, પૂરું નામ જણાવો. તો CMIE નું પૂરું નામ થશે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમિક્સ, એમનું પૂરું નામ થાય છે. 14મો પ્રશ્ન છે મિત્રો, માથાદીઠ આવક એટલે શું? હવે માથાદીઠ આવક કોને કહેવાય, કઈ રીતે મળે એ દરેકને ખ્યાલ આવી જાય. તો માથાદીઠ આવક એટલે શું? તો માથાદીઠ આવકમાં જવાબ લખી શકે આપણે, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક મળે તેને કહેવાય માથાદીઠ આવક. એનું સૂત્ર પણ આપણે જોઈ શકીએ કે રાષ્ટ્રીય જે આવક છે એ રાષ્ટ્રીય આવક ભાગ્યા દેશની જે વસ્તી છે વસ્તી કરીએ તો આપણને માથાદીઠ આવક મળે છે. મૂલ્યનો અગત્યનો માપદંડ જણાવો, મૂલ્યનો અગત્યનો માપદંડ કયો? તો મિત્રો યાદ રાખજો, મૂલ્યનો જે અગત્યનો માપદંડ છે એ નાણું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આપણે આગળ 16મા પ્રશ્નની. તો 16મો પ્રશ્ન છે મિત્રો કે બેંકનો અર્થ આપો. તો બેંકના અર્થની વાત કરી કે બેંકનો અર્થ એટલે કે બેંક કહેવાય કોને? તો આપણે સિમ્પલ અને સરળતાથી જવાબ લખવાનો મિત્રો, બેંક કોને કહેવાય છે? તો લખવાનું કે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. શું કીધું? માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. ત્યારબાદ 17મો પ્રશ્ન છે મિત્રો, જનધન યોજના જે છે એ કયા હેતુથી શરૂ કરવામાં આવી? હવે જનધન યોજનાની વાત કરી છે મિત્રો કે જનધન યોજનાનો હેતુ શું હતો? તો મિત્રો યાદ રાખજો, જનધન જે યોજના છે એનો હેતુ હતો કે બેન્કિંગ ક્ષેત્રનો વિસ્તાર થાય, બેન્કિંગ ક્ષેત્રનો વ્યાપ વધે અને દેશની અંદર રહેલી જે પ્રાદેશિક અસમાનતા છે એ પ્રાદેશિક અસમાનતા ઘટે એનો ઉદ્દેશ્ય હતો. બેન્કિંગ ક્ષેત્રનો વિસ્તાર કરવાનો, વ્યાપ વધારો અને પ્રાદેશિક અસમાનતા ઘટાડવી. અટલ પેન્શન યોજના ક્યારથી અને શા માટે શરૂ કરવામાં આવી? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અટલ પેન્શન યોજનાની વાત કરી કે જે 60 વર્ષના વ્યક્તિઓ છે, ઉંમર થઈ ગઈ છે, વૃદ્ધ થયા, એવા વ્યક્તિઓને પેન્શનની સુવિધા આપવા માટેની યોજના છે. પેન્શન આપવાનું છે એટલે કીધું અટલ પેન્શન યોજના શરૂઆત કરવામાં આવી, કે જે 9 મે 2015ના રોજ શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કે વર્ષ 2014માં ચીનની તુલનામાં ભારતનો બાળ મૃત્યુદર કેટલા ગણો હતો? તો યાદ રાખજો મિત્રો, એનો તો 4 ગણો ગણવામાં આવે છે. અને 20મા પ્રશ્નની વાત કરીએ મિત્રો, ગરીબીના નિદર્શક એટલે શું? તો મિત્રો યાદ રાખજો, ગરીબીના નિદર્શકો એટલે કે ગરીબીની કક્ષા
અને તેનું બંધારણ દર્શાવતી બાબતો. ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને કહેવામાં આવશે ગરીબીના નિદર્શકો. તો મિત્રો, આપણે આ વાત કરી વિભાગ બેની અંદર જે પ્રશ્નો હતા 11-20 એમની વાત કરી. તેવી જ રીતે મિત્રો વિભાગ સી એટલે કે બે ગુણના જે પ્રશ્નો છે અને મોસ્ટ એમપી જે પ્રશ્નો છે એનું લિસ્ટ આપણે પેપર સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કરેલું છે. તમે આ પ્રશ્નોને સરળતાથી તૈયાર કરીને જશો કે જેથી માર્ક તમારે સારામાં સારા પ્રાપ્ત થાય. અને મિત્રો આ જે પણ પ્રશ્નો આવ્યા છે એ દરેક પ્રશ્નોનું જો તમારે સોલ્યુશન જોતું હોય, તમારે પીડીએફ ફાઇલ જોતી હોય, તો આપણે અગાઉ ચર્ચા કરી તેમ કે તમે આપણા ચેનલ જે એપ્લિકેશન છે જે પ્લે સ્ટોરમાં જઈને મેળવી શકો છો અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપવામાં આવી છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને તમને પ્લે સ્ટોર એ સ્ટોર વિભાગમાં જશો ત્યારે તમને પેજ ઓપન થશે, ત્યાંથી તમે સરળતાથી પ્રાપ્ત કરી શકો. ત્યાં આપણે અલગ અલગ ધોરણના આઇકન આપવામાં એટલે કે ફોલ્ડર આપવામાં આવેલા છે, તેમાં સરળતાથી તમે મેળવી શકો છો. વિભાગ ડીની અંદર ત્રણ ગુણના મહત્ત્વના જે પ્રશ્નો છે એ પણ તમે જોઈ શકો છો. આ દરેક પ્રશ્નો પ્રથમ સામાયિક પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો વિભાગ ઈ કે જે પાંચ ગુણના પ્રશ્નો છે એ પાંચ ગુણના જે પ્રશ્નો અતિ મહત્ત્વના છે કે જે આલેખ સ્વરૂપે પણ પૂછાય છે એ પણ તમે જોઈ શકો છો. અને એવા પ્રશ્નો છે જે પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર ચોક્કસ તમને ત્યાં જોવા મળશે. તો મિત્રો આ દરેક પ્રશ્નોની તૈયારી વ્યવસ્થિત કરીને જજો કે જેથી તમે સારામાં સારા પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર માર્ક પ્રાપ્ત કરી શકો. તો મિત્રો આવી રીતે આપણે વાત કરી વિભાગ એ બી સી ડી અને ઈ કે જે પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી જે પ્રશ્નોનું પ્રથમ પ્રશ્નપત્ર હતું એમની ચર્ચા કરી. તો મિત્રો આવી જ રીતે આપણે બીજા એક મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને ટૂંક જ સમયમાં આવીશું અને જે આપણે આવનાર લેક્ચર છે એની અંદર આપણે આવનાર વિડીયોની અંદર એ પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરીશું. આભાર વિદ્યાર્થી મિત્રો.